એ વાત છે. એક તો તમે પ્રશાંતભાઈને જે વાત કરી એ અમને આર્થિક વિશ્લેષક તરીકે આવ્યા, એને ટોટલ વાત રાજકીય કરી. એટલે આર્થિક વિશ્લેષકનો નીચે મુદ્દો માર દીધો ને ડેઝિગ્નેશન માર દીધું, પણ તમે આપ કહેતા હતા કે ભાઈ આ જે હતી ત્યાં ત્યાં ઘડી આપણી જતી રહી. એમને જે કંઈ વાત કરી એ સ્વાભાવિક વસ્તુ એમને કરવી પડે, કારણ કે એને એના સમયનો એક પણ ઇસ્યુ એક પણ મારે હવે આ જવાબ દો. તમારો પ્રશ્ન અને પ્રશાંતભાઈની વાત એ બેને હું મૂકું છું વચ્ચે, તમારે એને સમજી લેજો કે હું શું છું. વાત મુદ્દો એ છે કે પ્રશાંતભાઈએ એક પણ બાબતની અંદર ઘણી બધી વાત કરી, એમાં ક્યાંય એવું ન બતાવ્યું કે અમારી આ જગ્યાએ શરત ચૂક થઈ. જો તમારી પરવાનગી હોય તો ડેઝિગ્નેશન ચેન્જ કરાવી શકું છું, બંનેની પરવાનગી. મારે અમારે તો તમે અમને જેમ, અમે તો જાહેર જીવનના માણસો છીએ, લોકોનું હિત થાય એમાં હંમેશા ચિંતા કરીએ છીએ, અને 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 અમારી અમારી ભાવના હંમેશા દેશ પ્રત્યેની છે. પણ સાચી વાત ઉજાગર કરવા માટે જ્યારે તમે અમને પ્લેટફોર્મ ઉપર બેસાડ્યા છે ત્યારે અમારી નૈતિક ફરજનો ભાગ બને છે, અને અમારી પાસે જે જ્ઞાન છે, અમારી પાસે જે સમજણ છે, અમારી પક્ષની જે ભાવના છે એ અમે વાત તમારી સામે મૂકીએ છીએ. મુદ્દો એ છે કે સરદાર સાહેબ એક વાત કરતા હતા કે દેશનો સીમાડો તૂટે ને તો એ એ બચાવી શકાય છે, પણ દેશ અંદરથી તૂટશે ને એને બચાવી શકાય નહીં. હું કાઠિયાવાડની ભાષામાં વાત કરું કે કપડું હોય ને કોર ફાટે ને તો એને સાચો સાચવી લેવાય, પણ ખાંપો આવે ને એનો કોઈ ઉકેલ નથી. આ દેશની અંદર જ્યારે અર્થવ્યવસ્થા જ્યારે તૂટે એના નિશાનો આ ચાર વર્ષની અંદર, એકચ્યુઅલી આ એક મુદ્દો નથી. હવે તમે એને કટ ઓફ ડેટ ક્યાંથી મૂકો છો એ નથિંગ મેટર, તમારે ક્યાંય કંઈ પરથી મૂકી શકો, સત્તામાં બેઠેલા છો એ. પણ જ્યારે મોદી 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 આ પેલા લલિત મોદી, પછી આપણે આ વચ્ચે સુનિલ મોદી, અત્યારે આવ્યા નીરવ મોદી, હવે આ મોદી ભાગે છે દેશ છોડીને. હવે મોદી ભગાડે છે કે ભાગે છે મોદી એ પણ પબ્લિકને જે સમજવાની જરૂર છે, સમજવા માંગે છે. મારું કહેવાનું એ છે જ્યારે બેંકો નબળી પડે છે, હવે સાહેબ આ જે અત્યારે જે ફિગર છે, જે કંઈ આંકડો છે, માલ્યાનો આંકડો છે, આની અંદર દેશની અર્થવ્યવસ્થા ઉપર જબરજસ્ત પ્રતારઘા છે. ભેગા થયા છીએ નીરવ મોદી સાહેબ, 2014 પછી એના ઉપર ઈડી ના કેસ ની હજી આવશે. હું જાણું છું કે ઈડી ઉપર ના એના પ્રહારો, એને 2 વખત અગાઉ ધરપકડ થઈ ચૂકી છે, તો પણ છતાંય તે મોદી સાહેબ એને ત્યાં ફરન લઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ આ એકચ્યુઅલી સકંજામાં છે, એના ઉપર ઈડી ની 3 કંપનીઓની ફરિયાદ ઓલરેડી અત્યારે દસ્તખત છે. આ એક પ્રોસેસ કર્યો, તમે કોઈ પણ વસ્તુને છે ને, તમે લાકડું હોય ને 50 ઘા મારો અને પછી 51માં ઘા એ તૂટે ત્યારે તૂટું ન કહેવાય, પણ 50 ઘાથી એ પીડાતી આ સરકારને ખબર હતી. એ 50 ઘા જયારે વાગતા હતા ત્યારે એને ખબર હતી કે આ વ્યક્તિ કોણ છે. આ કોઈ પ્રોસેસના 24 કલાકની અંદર બનેલી ઘટના નથી. આ 14 થી પછી અત્યાર સુધીની અંદર જે રીતે એની તમામ કંપનીઓની અંદર, અરે હું તમને કહું, મારી વાત પૂરી કરવા દો, પછી તમે શાંતિથી બોલજો, આપણે તો આ ચર્ચા કરવા બેઠા છીએ. પુનાની અંદર એનું બેંકનું એક એકાઉન્ટ આ નીરવ મોદીનું 105 કરોડ રૂપિયા અંદર પડેલા છે. એ 3 વર્ષ પહેલા સીઝ થયેલું છે, અને એ એક જ્વેલરીનો શોરૂમ સુરતના એના એકાઉન્ટ સીઝ થયેલા છે. એને 2 વખત એરપોર્ટથી ડાયરેક્ટ ધરપકડ ઈડીએ કરેલી છે. આ બધી વસ્તુ છેલ્લા 4 વર્ષમાં બની છે અને અત્યારે આ ઘટના ઘટે છે. એટલા માટે કે તમે પ્રિકોશનના ભાગરૂપે શું કર્યું સરકારે, હું એ કહેવા માંગુ છું. કોંગ્રેસે ઝંડોળવું જોઈએ ને, કોંગ્રેસે કદાચ આ મુદ્દો ઉછાળીને કે કહીને ધ્યાન દોરવું જોઈએ ને. પ્રોસેસ 2014 પછી જ આ પગલા લેવાના, એ પ્રશ્ન પૂછો. 2014 પહેલા પગલાની વાત નથી ભાઈ, તમે કોઈ 2010 થી આમાં કોબાન થતો, 2010 થી 2014 સુધી પગલા નો કહેવાય, પગલા નો કહેવાય, પગલા નો એ પ્રોસેસ, એ જે પ્રોસેસ પછી જ આના એકાઉન્ટ સીલ થયા, પછી એની ઈડીએ ધરપકડ કરી, પછી એરપોર્ટ ઉપર લીધા. તમે એને પોઝિટિવ લઈ લીધું, તમે એને પોઝિટિવ લઈ લો છો. વાત તમે સમજવાનો પ્રયત્ન કરો પહેલા. પ્રશાંતભાઈ હું તમને એજ કહું છું કે તમે 2.5 વર્ષ થી એક પણ એક્શન આ વ્યક્તિ ઉપર નથી લીધું. અને પછી સાંભળો, હું તમને કહું છું, હું તમને તમારા આંકડા મારો છું, હું પણ ઓફિશિયલી જ બોલું છું. હું 2.5 વર્ષની અંદર એક પણ એક્શન નથી લીધું. તૈયારી ચાલતી હતી, આ ફાઇલ હંકેલવાની તૈયારી બહાર કેમ નીકળી?
એના અત્યાર સુધીના તમામ સીઝ થયેલા એકાઉન્ટ છે, એક્શનમાં તમે આવો છો, ઇઝ અ પ્રોસેસ. તમે 300 કોકનું મર્ડર કરી નાખો તો પોલીસ તો પ્રોસેસ તો કરવાની, જેલમાં જાય કોર્ટ સજા કરે, તેની વાત કરવાથી ભાઈ કે અત્યારની પરત કરવાની, પ્રોસેસ તો પોલીસ કરવાની ભાઈ, એની સજા સુનાવે ત્યારે 302 ને ગુનો છે. અત્યારે એની જે પ્રોસેસ હતી તમે કોઈ એક્શન માં લીધું, આજે ઈડીએ જે કંઈ કર્યું એ ઈડીને પોતે પ્રોસેસના ભાગ રૂપે કર્યું છે. અત્યારે એ પરિવારને છોડવા દીધો, આખા ખાનદાન સાથે એ લોકો બહાર ગયા બહાર. ચલો બિલકુલ, ક્યાંક પરિવારની